નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 2 વિષય કલ્લોલ પાઠ 2 દાદા ખોવાયા છે તો સ્વાપોથી તમારે પણ કાઢવાની છે. કાઢો તો પેજ નંબર 26 ઉપર બીજો પાઠ આપેલો છે કલ્લોલ વિષયની સ્વાધ્યાય પોથીની અંદર દાદા ખોવાયા છે. તો એમાં પ્રવૃત્તિ 1 છે ગીત ગાઓ. તો અકલમ ચકલમ ચમ ચમ બાળક બોલી બમ બમ, ચકલમ પકલમ પમ પમ બાળક બોલી બમ બમ, મકલમ ટકલમ ટમ ટમ બાળક બોલી બમ બમ. તો ગીત ગાવાની મજા આવી ને. હવે છે પ્રવૃત્તિ 2 ગીત લખો. પ્રવૃત્તિ 1 હતી ગીત ગાઓ અને પ્રવૃત્તિ 2 છે ગીત લખો. તો જુઓ અહીંયા આપણે ગીત લખીશું. સકલમ બકલમ ભમ ભમ, બાળક બોલે બમ બમ, છકલમ છકલમ મમ મમ, બાળક બોલે બમ બમ, ટકલમ છકલમ છમ છમ બાળક બોલે બમ બમ. તો જે પ્રવૃત્તિ બીજી છે પેજ નંબર 26 ઉપર અહીંયા આપેલી છે એ ગીતમાં તમારે ખૂટતા શબ્દો લખવાના છે, એટલે કે આ ખાલી જગ્યામાં જે લખ્યું છે એ તમારે લખવાનું છે. હવે છે જુઓ પ્રશ્ન 3. ચિત્ર ધ્યાનથી જુઓ તો અહીંયા જુઓ એક મેળાનું ચિત્ર આપેલું છે, દેખાય છે તમને? તો જુઓ મેળામાં શું શું દેખાય છે. બાળકો માટે ચકડોળ છે, મોટા માટે ચકડોળ છે, મીઠાઈની દુકાન છે, રમકડાની દુકાન છે, ઘણી બધી રમકડાની દુકાન છે, ફુગ્ગામાં નિશાન તાકોની દુકાન છે, મોતનો ગોળો છે. અહીં લખેલું છે કે મોતના ગોળાની ટિકિટ કેટલા? 5 રૂપિયાની છે, બરાબર? તો આ બધા દ્રશ્યો ચિત્રની અંદર દેખાય છે, બરાબર? અહીંયા પ્રશ્ન 4 છે. પ્રશ્ન નંબર 3ના ચિત્રના આધારે નીચે આપેલા પ્રશ્નોની મિત્ર સાથે વાતચીત કરવાની છે. તો આ ચિત્ર શાનું છે? તો શેનું છે? મેળાનું ચિત્ર છે. બીજો પ્રશ્ન છે ચિત્રમાં શું શું દેખાય છે. તો આપણે જોયું હમણાં કે ચિત્રમાં શું શું દેખાય છે. તો ચિત્રમાં નાના મોટા ચકડોળ દેખાય છે, મીઠાઈની દુકાન દેખાય છે, રમકડાની દુકાન દેખાય છે, મોતનો ગોળો દેખાય છે, બરાબર છે? તો ઘણી બધી દુકાનો દેખાય છે. મેળામાં સાની સાની દુકાનો છે? તો મેળામાં રમકડાની, આઈસ્ક્રીમની, મીઠાઈની, ફુગ્ગામાં નિશાન તાકોની વગેરે દુકાનો છે. ચોથો છે પ્રશ્ન, આવો મેળો તમે ક્યાં જોયો છે? તો આવો મેળો નિકોલ ગામમાં અને જૂનાગઢમાં જોયો છે. પાંચમું છે, મોતના ગોળામાં શું હોય છે? તો મોતના ગોળામાં શું હોય છે? કાર અને બાઇક હોય છે, તે લોકો હરીફાઈ કરે છે. મેળામાં કઈ દુકાન જોવા મળતી નથી? તો મેળામાં કઈ દુકાન જોવા મળતી નથી? જુઓ તો મેળામાં નાસ્તાની દુકાન જોવા મળતી નથી. તમે મેળામાં શાની દુકાન કરો? તો અમે મેળામાં રમકડાની દુકાન કરીએ. મેળામાં તમે સામા સામા બેસવાનું પસંદ કરશો? તો તમે જેમાં બેસવાનું પસંદ કરતા હોય તો એવી વાતચીત તમારા મિત્ર સાથે કરવાની છે. પ્રશ્ન 5 છે, ચિત્ર જોઈ સાચા વાક્ય સામે સાચાની નિશાની કરો. અહીંયા એક સાચું વાક્ય આપ્યું છે, એક ખોટું આપ્યું છે, બરાબર છે? તો એમાં જે સાચું વાક્ય હોય એમાં સાચાની નિશાની કરવાની છે. પહેલું વાક્ય છે, ચિત્રમાં મદારી દેખાય છે. અને બીજું વાક્ય છે, ચિત્રમાં મદારી દેખાતો નથી. તો ચિત્રમાં મદારી દેખાતો નથી એ વાક્ય સાચું છે, એટલે આપણે સાચાની નિશાની કરી છે. બીજું છે, મેળામાં મીઠાઈની દુકાન નથી. અને નીચે બીજું વાક્ય છે કે મેળામાં મીઠાઈની દુકાન છે. તો આપણે હમણાં જોયું મેળાનું જે ચિત્ર હતું એમાં આપણે જોયું કે મેળામાં મીઠાઈની દુકાન છે, એ વાક્ય સાચું છે, એટલે આપણે સાચાની નિશાની કરી છે. ત્રીજું છે, મેળામાં જોકર દેખાય છે. અને બીજું વાક્ય છે એમાં, મેળામાં જોકર દેખાતો નથી.
તો એ વાક્ય સાચું છે, એમાં સાચાની નિશાની કરી છે. ચોથું છે, એક જ દુકાનમાં રમકડા મળે છે. અને બીજું વાક્ય છે, એક જ દુકાનમાં રમકડા મળતા નથી. આપણે મેળામાં જઈએ તો રમકડાની તો ઘણી બધી ખાટડીઓ દુકાનો હોય છે, એક દુકાનમાં રમકડા મળતા નથી, ત્યાં તો ઘણી બધી દુકાનો હોય છે. એટલે આ વાક્ય સાચું છે કે એક જ દુકાનમાં રમકડા મળતા નથી. હવે છે પાંચમું, મેળામાં નિશાન તાકવાની દુકાન નથી. અને બીજું વાક્ય છે કે મેળામાં નિશાન તાકવાની દુકાન છે. આ બેમાંથી વાક્ય સાચું છે, મેળામાં નિશાન તાકવાની દુકાન છે. તો ત્યાં આપણે સાચાની નિશાની કરવાની છે. હવે છે છઠ્ઠું, નાના બાળકો માટે ચકડોર છે. અને બીજું વાક્ય છે કે નાના બાળકો માટે ચકડોર નથી. તો આ બે વાક્યમાંથી સાચું વાક્ય છે, નાના બાળકો માટે ચકડોર છે. નાના બાળક માટે નાના ચકડોર હોય છે, બરાબર ને? હવે છે સાતમું, મોતનો ગોળો જોવાની ટિકિટ 5 રૂપિયા છે. હવે બીજું વાક્ય છે, મોતનો ગોળો જોવાની ટિકિટ 5 રૂપિયા નથી. તો આ બંનેમાંથી વાક્ય કયું સાચું છે? મોતનો ગોળો જોવાની ટિકિટ 5 રૂપિયા છે, એ વાક્ય સાચું છે. આઠમું છે, મેળામાં આઈસ્ક્રીમની દુકાન છે. બીજું વાક્ય છે, મેળામાં આઈસ્ક્રીમની દુકાન નથી, બરાબર? તો આ વાક્ય સાચું છે, આઈસ્ક્રીમની દુકાન નથી. પ્રશ્ન છે સાત, સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો તમારી સ્વાધ્યાય પોથીની અંદર છઠ્ઠો પ્રશ્ન છે, નીચેનું ગીત અભિનય સાથે ગાઓ. તો એક ગીત આપેલું છે, એ આપણે ગઈએ. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, મેળામાં મજા કરીશું. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, મેળામાં જઈશું શું કરશું, મેળામાં જઈશું શું કરશું, ચક્કર ચક્કર ચકડોરમાં બેસું, ચક્કર ચક્કર ચકડોરમાં ફરશું, જાડા પાડા હાથી પર બેસું. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, મેળામાં જઈશું શું ખાશું, તીખી મીઠી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, મેળામાં જઈશું શું લેશું, બહેન માટે બંગડી લેશું, ભાઈ માટે બમરડો લેશું, મમ્મી માટે માળા લેશું, પપ્પા માટે પાકીટ લેશું. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ. હવે છે પ્રશ્ન સાત, સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો તમારે આ બાજુ ખાશું, બેસતું અને લેશું બોક્સની અંદર ત્રણ જવાબો આપેલા છે, એમાંથી આપણે વિકલ્પ પસંદ કરીએ ખાલી જગ્યામાં લખવાનું છે. તો જોઈએ, અમે મેળામાં જઈશું, બરાબર. હવે છે જાડા પાડા હાથી પર ખાલી જગ્યા આપી છે, તો શું કરશું? બેસશું. હાથી પર શું કરશું? બેસશું. પપ્પા માટે પાકીટ ખાલી જગ્યા, તો શું આવશે ખાલી જગ્યામાં? પાકીટ લેશું. હવે છે તીખી મીઠી ભેળ, અને આપી છે ખાલી જગ્યા, તો શું કરશું? ભેળ ખાશું, તીખી મીઠી ભેળ ખાશું. બેન માટે બંગડી ખાલી જગ્યા, શું કરશું? લેશું. બેન માટે બંગડી લેશું. ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાલી જગ્યા આપ્યું છે, તો ખાશું. શું આવશે બોક્સની અંદરથી જવાબ શોધવાનો છે? તો ખાશું શબ્દ આવશે, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું. હવે છેલ્લું છે, ભાઈ માટે ભમરડો ખાલી જગ્યા, તો શું કરશું? લેશું. ભાઈ માટે ભમરડો લેશું, બરાબર છે. તો અહીં સુધી આપણે તમારે તમારા સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન સાત સુધીના જવાબો જોઈને લખવાના છે અને મોઢે કરવાના છે. સ્વાધ્યાય પોથીની અંદર જે પણ કંઈ જવાબ લખો એ સુંદર અક્ષરે સારા અક્ષરે લખવાનું છે. આવજો.